વસણના પાનેરા હાઈવે પર દારૂ ભરેલી કાર ચડાવી રોંગ ચઢાવી પર ચલાવીને કાર મૂકીને છૂટ્યો પાનેરા ઉપર દારૂ ભરેલી કાર સુરત તરફ લઈ જઈ રહ્યા હતા ત્યારે એલસીબી પોલીસે નાકાબંધી કરતા બુટલેગરે ચઢાવતી વખતે કારનું ટાયર ફાટી જતા બુટલેગરે વાપી તરફ જતા સર્વિસ રોડ ઉપર ફાટેલા ટાયર વાળી કાર હંકારી મૂકી હતી ત્યારબાદ બુટલેગરે દારૂ ભરેલી કાર રસ્તાના સાઈડ પર મૂકીને ભાગી છૂટ્યો હતો એલસીબી પોલીસને કારમાંથી રૂપિયા બે બે લાખ બેતાલીસ હજાર ચારસોનો દારૂ મળી આવ્યો હતો પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ એલસીબી પોલીસની ટીમ હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે કારમાં દારૂનો જથ્થો ભરીને સુરત તરફ લઈ જવાઈ રહ્યો છે બાતમીના આધારે વલસાડ એલસીબી પોલીસની ટીમે વલસાડના પાનેરા સુગર ફેક્ટરી ઓવરબ્રિજના સુરત તરફ જતા માર્ગ પર પહોંચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળી ક્રેટા કાર નંબર જી ફિફ્ટીન સી એમ ફાઇવ થ્રી એઇટ થ્રી આવતા જોતા જ પોલીસે હાઇવે ઉપર નાકાબંધી કરી દીધી હતી તે જોતા જ બુટલેગરે કાર ડિવાઇડર ઉપર ચઢાવીને કારને હંકારી મૂકી હતી કાર ચડાવી દેતા કારનું ટાયર ફાટી ગયું હતું તે છતાં હતી અને રસ્તાના સાઇડમાં કાર મૂકીને તે ભાગી છૂટ્યો હતો પોલીસે કારમાં તપાસ કરતા રૂપિયા બે લાખ બેતાલીસ હજાર નો ઇંગ્લિશ દારૂની બોટલ એક હજાર વીસ મળી આવી હતી અને પોલીસે કાર ચાલક બુટલેગર પાડી સુકેશનો બ્રિજેશ ઉર્ફે કિંજલ પટેલ અને પાડીનો હર્સિલ ઉર્ફે હર્સિલ માંજરો પોલીસે આ બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસે કાર અને દારૂ મળીને કુલે રૂપિયા સાત લાખનો મુદ્દામાલ જપ્ત કરી વોન્ટેડ બુટલેગરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ચેનલને સબ્સ્ક્રાઈબ કરો બે લ આઇકોન દબાવો જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે